હવે જો આગલા લેક્ચરની અંદર આપણે ન્યાય પરિચય એની અંદર 1-5 ન્યાય છે એનો પરિચય મેળવો, ત્યાર પછી તમને વાત કરી તેમ આપણે અલંકાર પણ ભણવાના છે, ધીમે ધીમે બધું શીખવાડી સારી રીતે ભણશો એટલે બધું યાદ રહી જશે. ત્યાર પછી છંદ, છંદ નામ તો સાંભળેલું જ હશે, એ છંદ વિશે પણ માહિતી તમને આપીશ. ત્યાર પછી સંસ્કૃત સાહિત્યનો પરિચય, સંસ્કૃત સાહિત્યનો પરિચયની આપણે આજે વાત કરવાની છે. એની અંદર આપણે જે આપણા સંસ્કૃત સાહિત્યના ભારતીય સંસ્કૃતિના મહત્ત્વપૂર્ણ જે 4 વેદો છે, એટલે વૈદિક સાહિત્યની અંદર આવે છે 4 વેદો, ત્યાર પછી બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો, વેદાંગો જે 6 છે, એ બધાનો પરિચય આપણે આજે મેળવવાનો છે. એમાં મુખ્ય 4 વેદોનો અભ્યાસ કરવાનો છે. આ બધાનો ખાલી પરિચય મેળવવાનો છે, અભ્યાસ તમારે આપણા જે 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ, એનો વિશેષ પ્રમાણમાં પરિચય મેળવવાનો છે. કારણ કે એના વિશેની ટૂંકનોંધ છે એ તમારે પૂછાય છે. તો હવે આપણે સંસ્કૃત સાહિત્યના પરિચયની અંદર વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય એવા 2 વિભાગ પડે છે, એના વિશે સમજૂતી મેળવીએ. ઋગ્વેદ, ઋગ્વેદનો વિષય આપણે જોઈએ તો ઋગ્વેદ છે એ 4 વેદ સંહિતાઓમાં ઋગ્વેદ છે એ પ્રથમ ક્રમે આવે છે. કહેવાય છે કે વિશ્વની જેટલી જ લાઇબ્રેરી છે, ગ્રંથાલયો છે, એની અંદર મોટામાં મોટો કોઈ ગ્રંથ હોય તો એ વેદ છે. કયો વેદ? ઋગ્વેદ. ઋગ્વેદ નામનો ગ્રંથ છે એ છે મોટા મોટો ગ્રંથ. હવે આ ઋગ્વેદ છે એ પ્રાચીનમાં પ્રાચીન વેદ કહેવાય છે અને તે ઋચ ધાતુ ઉપરથી ઋક કે ઋચા શબ્દ બન્યો છે. અને વૈદિક પરંપરા પ્રમાણે જેમાં સ્તુતિ કરવામાં આવી હોય તેવા મંત્રને આપણે ઋક કે ઋચા એમ કહીએ છીએ. ઋગ્વેદના મંત્રોમાં અગ્નિ, ઇન્દ્ર, વરુણ, પર્જન્ય, ઉષા વગેરે દેવોની સ્તુતિ કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો, ઋગ્વેદની અંદર અગ્નિ, ઇન્દ્ર, વરુણ, પર્જન્ય, ઉષા વગેરે દેવોની સ્તુતિ કરવા માટેના જે શ્લોકો જે છે એ બતાવવામાં આવ્યા છે. તમને ખ્યાલ ન હોય તો કહું કે પહેલાંના સમયમાં જ્યારે ઋષિમુનિઓ યજ્ઞ કરતા, હોમ હવન કરતા, ત્યારે યજ્ઞ જે છે એ યજ્ઞવેધિ બનાવવામાં આવી હોય ત્યાર પછી અંદર કાષ્ઠ પણ મૂકવામાં આવેલા હોય તો એ અગ્નિ પ્રગટાવતા નહીં, એના માટેના મંત્રો બોલતા, અગ્નિદેવ માટેના મંત્રો બોલતા. અને અગ્નિદેવ એ સ્વયં, અગ્નિદેવ છે એ પ્રગટ થતા, એટલે કે કાષ્ઠમાં અગ્નિ સ્વયં પ્રગટ થતો એવા એની માટેના શ્લોકો બોલતા, એટલે એમનું આહ્વાન કરતા હતા અગ્નિદેવનું. એટલા માટે થઈને કે અગ્નિદેવ આવે અને જે કંઈ હવન છે એને પવિત્ર કરે, એટલે સ્વયં અગ્નિ છે એ પ્રગટ થતો હોય એ મંત્રો દ્વારા થઈને. એટલે આવા બધા મંત્રો જે છે એ ઋગ્વેદની અંદર આપવામાં આવેલા છે. કયા કયા કોના કોના મંત્રો છે? અગ્નિદેવના, ઇન્દ્રદેવના, વરુણ, પર્જન્ય, ઉષા વગેરે દેવતાઓની સ્તુતિઓ માટેના મંત્રો છે એ ઋગ્વેદની અંદર આપવામાં આવેલા છે. ત્યાર પછી ઋગ્વેદનો આકાર, એટલે કે પુસ્તક જે છે ઋગ્વેદ, મોટો ગ્રંથ છે, એનો આકાર કેવો છે? તો ઋગ્વેદની અંદર 10,000થી પણ વધારે મંત્રો છે. આ બધું યાદ રાખજો, કેટલા મંત્રો છે? 10,000થી પણ વધારે મંત્રો છે અને તે મંત્રો 10 મંડળોમાં વિભાજિત છે. કેટલા મંડળોમાં વિભાજિત છે? 10 મંડળમાં. કોઈ પણ ગ્રંથો માનો કે મહાભારત ગ્રંથ છે તો મહાભારત ગ્રંથની અંદર 18 અધ્યાય છે અને શ્લોક કેટલા છે? 1,00,000 શ્લોક છે મહાભારતની અંદર. અને શ્રીમદ ભગવદ્ ગીતા હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોક છે અને અધ્યાય એમાં પણ 18 છે. એટલે ખાસ વસ્તુ યાદ રાખવાની ગમે ત્યારે એક્ઝામમાં પણ પૂછાય. તો ઋગ્વેદની અંદર શ્લોકોની સંખ્યા 10,000થી પણ વધારે છે અને એના મંત્રો છે એ 10 મંડળમાં વિભાજિત છે. જો ક્યાંક સર્ગ હોય, ક્યાંક અધ્યાય હોય, ક્યાંક પ્રકરણ હોય, એટલે આની અંદર આપણે ઋગ્વેદમાં શું છે? મંડળ છે કે 10 મંડળની અંદર વિભાજિત છે. દરેક મંડળમાં અનેક સૂક્તો આપેલા છે. ઋગ્વેદના કુલ સૂક્તોની સંખ્યા 1,028 છે. શું કહે છે? દરેક મંડળમાં. હવે શ્લોક જે છે, મંત્રો છે, 10,000થી વધારે છે, પરંતુ આ જે મંડળ છે 10 મંડળ, એમાં એક મંડળની અંદર જે કુલ સૂક્તો હોય એની સંખ્યા 1,028 છે. ત્યાર પછી કહે છે
કે તેમાં રહેલા મંત્રોની કુલ સંખ્યા 10,552 છે. દરેક સૂક્તમાં એક કરતાં વધારે મંત્રો આવેલા છે. ઋગ્વેદની 5 શાખાઓ હતી, આજે તેમાંથી 2 શાખાઓ પ્રાપ્ત થાય છે. શાકલ અને બાસ્કલ એ 2 શાખાઓ છે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે ઋગ્વેદનો મહિમા જોઈએ કે વ્યવહારની અંદર ઉપયોગ થઈ શકે તેવી શું માહિતી ઋગ્વેદની અંદર છે. તો ઋગ્વેદમાં આવતા, આ રીતે ટોપિક પ્રમાણે જ તમારે લખવાનું છે, ઋગ્વેદમાં આવતા પુરુષ સૂક્ત, નાસદીય સૂક્ત, હિરણ્યગર્ભ સૂક્ત જેવા દાર્શનિક સૂક્તો, સંજ્ઞાન સૂક્ત, દાન સ્તુતિ સૂક્ત, વિવાહ સૂક્ત જેવા પારિવારિક સામાજિક સૂક્તો તથા પૂર્વા ઉર્વશી સૂક્ત, શર્માપણી સંવાદ સૂક્ત જેવા સંવાદ સૂક્તો ખૂબ જ મહત્વના છે અને તે પ્રસિદ્ધિ પણ પામ્યા છે. અહીં આવેલા સંવાદ સૂક્તો ઉપરથી સંસ્કૃત નાટકનો વિકાસ થયો હોવાનું પણ વિદ્વાનો માને છે. એટલે ઋગ્વેદની અંદર આમ તમે જુઓ તો ગૃહસ્થાશ્રમ ધર્મ એ વિશેની ઘણી બધી માહિતીઓ છે એની ઋગ્વેદની અંદર આપેલી છે. આપણા ગૃહસ્થાશ્રમ ધર્મની અંદર તે 16 સંસ્કારો છે. પુષવન સંસ્કાર એટલે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારથી માંડીને ઘણા સમાજની અંદર પુષવન સંસ્કાર એ કરાવે છે કે જ્યારે માતાની ગર્ભની અંદર બાળક હોય 3 કે 5 મહિનાનું ત્યારે ગાયત્રી પરિવારની અંદર પુષવન સંસ્કાર છે એ કરાવવામાં આવે છે કે બાળક જે છે પૂર્વજન્મની જે કંઈ વિશુદ્ધિઓ હોય એનો નાશ કરી અને નવા જન્મની અંદર નવા સંસ્કાર છે, સારા સંસ્કાર છે એ પ્રાપ્ત કરે માટે થઈને. તો ખરેખર આ બધા સંસ્કારો જે છે એ વિશેની માહિતી પણ ઋગ્વેદની અંદર આપેલી છે. અને ઋગ્વેદની અંદર આમ તો રોજે રોજ કરવાના હવન જે ગાયત્રી પરિવારમાં માનતા હોય એને પણ ખ્યાલ હોય કે રોજે રોજ તમે જે ખાવ છો એવું પણ કહેવાય છે કે જે આપણે ખાઈએ છીએ, ખોરાક લઈએ છીએ એના 4 ભાગ ખરેખર તો થાય છે કે 1 ભાગ એ ગાયને આપવાનો, ત્યાર પછી 1 ભાગ છે એ કૂતરાને આપવાનો, 1 ભાગ છે કોઈ અતિથિ તમારા ઘરે આવે, કોઈ માગવા આવે તો એને આપવાનો, 4th ભાગ એક તમારે લેવાનો. એટલે આ રીતનો મહિમા હોય છે. આ બધી જ વાતો છે એ ઋગ્વેદની અંદર જે કંઈ સ્તોત્રો છે એની અંદર કરવામાં આવેલી છે. માત્ર સ્તુતિઓ જ છે એવું જ નથી, ઘણી બધી માહિતી જીવન વિષયક પણ ઋગ્વેદની અંદર જે એના સૂક્તો છે એની અંદર આપવામાં આવેલી છે. તો ત્યાર પછી આપણે ઋગ્વેદની સૂક્તિઓ એટલે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે એવી એકમ સદ વિપ્રા બહુધા વદંતી, એકમ સદ સત વિપ્રા બહુધા વદંતી, એટલે એક જ સત્યને ઈશ્વરને વિદ્વાનો અનેક રીતે કહે છે. એકમ સત વિપ્રા, વિપ્રાનો અર્થ થાય છે વિદ્વાનો, બહુધા વદંતી અનેક રીતે કહે છે. એક સત્યને ઈશ્વરને વિદ્વાનો અનેક રીતે કહે છે, બધાને ખ્યાલ જ છે કઈ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. કે જે હિન્દુ ધર્મ છે તો એની અંદર ઈશ્વરને બધાએ પૂજે છે, બરાબર છે કે ઈશ્વર છે એક જ છે, પરંતુ મુસ્લિમ ધર્મ હોય તો એનો ઈશ્વર અલગ હોય એ અલ્લાહ નામ આપે, ત્યાર પછી ખ્રિસ્તી હોય તો એ અલગ નામ આપે, ઈસાઈ હોય તો એ અલગ નામ આપે. એટલે આ કે છે એ સત્ય એક જ છે, ઈશ્વર એક જ છે, છતાં વિદ્વાનો છે એને અલગ અલગ રીતે પૂજે છે. જવાનું ઈશ્વર પાસે જ છે પણ એના રસ્તા જે છે એ બધાના અલગ અલગ છે. એટલે બધા વિદ્વાનોની અંદર મત મતાંતરો છે. કોઈ એમ કે છે આ ધર્મ મહાન છે, કોઈ એમ કે છે આ ધર્મ મહાન છે, આ ઈશ્વર સારો છે, આ ઈશ્વર સારો છે, પરંતુ ખરેખર સત્ય છે એક જ છે કે ઈશ્વર એક જ છે, પરંતુ વિદ્વાનો છે એની અંદર મત મતાંતરો છે એવું આ સૂક્તિની અંદર કહે છે. કદાચ તમને એક્ઝામમાં 2 માર્કમાં સૂક્તિ પૂછાય કે સમજાવો તો તમારે આ રીતના લખવાનું. ત્યાર પછી બીજી સૂક્તિ છે સા માં સત્યોક્તિ પરિપાતુ વિશ્વતઃ, એનો અર્થ શું થાય છે કે તે સત્ય વચન સત્ય જ્ઞાન મારી સર્વ તરફથી રક્ષા કરો. સત્ય વચન સત્ય જ્ઞાન મારી સર્વ તરફથી રક્ષા કરો, કે જે વ્યક્તિ છે સજ્જન વ્યક્તિ હોય, હંમેશા સત્ય બોલતો હોય, ઈશ્વરનું સ્મરણ કરતો હોય, ઈશ્વર પણ એની બધી જ રીતના છે એ રક્ષા કરતા હોય છે, ઈચ્છા પૂર્તિ કરતા હોય છે. એટલે ખરેખર આ
વા સુક્તિ છે પણ ખૂબ જ મહત્વની છે કે ઈશ્વર છે એ બધી જ રીતના એને મદદ કરતા હોય. કહેવાય છે ને કે હાથીને મણ અને કીડીને કણ ઈશ્વર છે આપી જ રહે છે, કારણ કે એની જવાબદારી છે. એમ આપણી પણ ઈશ્વરની ઉપર ઘણી જવાબદારીઓ છે, એટલે ખરેખર આપણે પણ ઈશ્વરે જે કંઈ પણ આપણને આપ્યું છે તેનું આપણે થોડુંક તો એને આપવું જ જોઈએ. તે સત્ય વચન સત્ય જ્ઞાન મારી સર્વ તરફથી રક્ષા કરો. કે ઈશ્વર હું સત્ય બોલું છું તો ખરેખર તમે મારી બધી જ રીતના રક્ષા કરો. આપણે એવું ઈશ્વરને કહીએ છીએ ઘણીવાર, જો કે ગમે એવું કાર્ય ક્યારેક એવું કરતા હોઈએ અથવા ક્યારેક એવી પરિસ્થિતિ આવી પડે ત્યારે આપણે ઈશ્વરને કહીએ છીએ કે ઈશ્વર હવે તો તું જ રક્ષક છો. ત્યાર પછી નો શ્લોક છે, સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ સમવો મનાંસી જાનતા. સાથે ચાલો, સાથે બોલો, તમારા સૌના મનમાં એક સરખા વિચારો જન્મો. આ શ્લોક આપણે સમજ્યા, તમને ખ્યાલ જ છે કે ખરેખર આની અંદર આ ઋગ્વેદની ઋચા છે. એની અંદર શું કહેવા માંગે છે, બધા જ સાથે ચાલો, સાથે બોલો, એક સાથે બોલો એમ નહીં પરંતુ સમાન રીતે મધુર વાણી બોલો, કે એકબીજાને ગમે તેવું બોલો. તમારા સૌના મનમાં એક સરખા વિચારો જન્મો, કે હંમેશા સર્વના કલ્યાણ માટેના વિચારો છે એ જન્મો. તો આ રીતે આપણે ઋગ્વેદ છે, ઋગ્વેદ વિશે તો કહીએ તેટલું ઓછું છે પરંતુ આપણને એક્ઝામની અંદર પૂછાય તો આપણે એ રીતનું લખી શકીએ, એટલે યાદ રાખવાનું. બાકી તમને વધારે માહિતી જોઈતી હોય તો ઋગ્વેદની યુટ્યુબ ઉપર પણ તમે ઋગ્વેદ સર્ચ કરો તો તમને ઘણી માહિતી મળી રહેશે. એટલે ચાર માર્કની અંદર તમે ઘણું સરસ રીતે ઋગ્વેદ વિશે આ રીતના લખી શકો છો. ત્રણ માર્કમાં પણ પૂછાય એવું નથી કે ચાર માર્કમાં પૂછાય. ત્યાર પછી બીજો વેદ છે યજુર્વેદ. તો યજુર્વેદની અંદર મુખ્ય વિષય શું છે, મુખ્ય વિષય યાદ રાખવાનો, પછી તો તમે બધું લખી શકો ન્યાયની જેમ. યજુર્વેદ છે, તો યજુર્વેદનો વિષય શું છે, દેવપૂજા, સંગતિકરણ અને દાન, એમ ત્રણ અર્થમાં યજ ધાતુ ઉપરથી યજુષ શબ્દ બન્યો છે. આથી દેવપૂજન કે યજન કરવા માટેના મંત્રોને યજુષ મંત્રો તરીકે ઓળખવામાં આવે છે. આમ આ વેદમાં આવતા યજુષ મંત્રો અનેક પ્રકારના યજ્ઞ આગાદી વિધિવિધાન સાથે સંબંધ ધરાવતા હોવાથી આ સંહિતા ગ્રંથને યજુર્વેદ કહેવામાં આવ્યો છે. ખરેખર શું છે મુખ્ય વિષય યજુર્વેદનો, કે યજુર્વેદની અંદર જે કંઈ પણ હોમ હવન થતા હોય, પછી ગાયત્રી હવન હોય, મારુતિ હવન હોય, કે પછી ઓલો નવચંડી હવન હોય, આવી રીતે ઘણા બધા પ્રકારના હવન જે હોય છે, તો આ હવન કરવા માટેની જે માહિતી છે, હવન કઈ રીતના કરવો, કયા કયા ઈશ્વરને એની અંદર બોલાવી શકાય છે, એની જે કંઈ હવન કરવાનો હોય તેની પહેલાં તો સ્પષ્ટ શુદ્ધ એની યજ્ઞ કુંડ જે છે એ બનાવવા માટે થઈ, અને જે પ્રકારની જમીનની ગોઠવણ કરવાની હોય, જે પ્રકારનું વાતાવરણ હોય, આ બધી જ વસ્તુ જે છે એની અંદર કઈ કઈ વસ્તુઓની જરૂર પડે, એ બધી જ બાબતો છે એ યજુર્વેદનો મુખ્ય વિષય છે. બરાબર છે, સમજાઈ ગયું કે એને આ બધા માહિતી છે યજુર્વેદની અંદર આપેલી છે, તેથી આ બધી પૂજન કરવા માટેના જે મંત્રો છે તેને યજુષ મંત્રો તરીકે ઓળખવામાં આવે છે. અને આ યજુષ મંત્રો અનેક પ્રકારના છે અને એક યજ્ઞ આગાદી વિધિવિધાન સાથે, વિધિવિધાન એટલે નીતિ નિયમો સાથે, કયો હવન છે તો એમાં કયા નીતિ નિયમો હોય, કેવા કેવી એની ગોઠવણ કરવાની હોય, આ બધી જ વસ્તુઓ છે યજુર્વેદની અંદર આપેલી છે. તો તમે ઘણીવાર જુઓ કે યજુર્વેદના જે મંત્રો છે એનો ઉપયોગ એ જ્યારે કોઈ પણ બ્રાહ્મણ છે વેદ હવન કરાવતા હોય ત્યારે એનો ઉપયોગ છે એ કરે છે. ત્યાર પછી આપણે યજુર્વેદ છે એનો આકાર જોઈએ. જેમ ઋગ્વેદનો આકાર જોયો તો આપણે ઋગ્વેદના આકારની અંદર શું જોયું આપણે, કે ઋગ્વેદના 10 મંડળો છે. ત્યાર પછી દરેક મંડળની અંદર શું છે, દરેક મંડળની અંદર અલગ અલગ એ સૂક્તોની સંખ્યા છે, અને ઋગ્વેદની 5 શાખાઓ હતી એવું કહેવાય છે, પરંતુ આજે તેમાંથી માત્ર 2 જ શાખાઓ મળી છે, શાકલ અને બાસ્કલ. એમ આપણે યજુર્વેદનો આકાર જોઈએ તો યજુર્વેદના આકારની અંદર છે કે યજુર્વેદમાં 1975 જેટલા મંત્રો છે.
કેટલા મંત્રો છે? 975 જેટલા મંત્રો છે. આ બધા મંત્રો 40 અધ્યાયોમાં વહેંચાયેલા છે, એટલે કુલ મંત્રો 975 છે, પરંતુ એના અધ્યાયની સંખ્યા છે 40 છે. જેમ ઋગ્વેદના અંદર 10 મંડળ છે, એમ યજુર્વેદના અધ્યાયોની સંખ્યા કેટલી છે? 40. ને દરેક અધ્યાયમાં જુદી જુદી સંખ્યામાં મંત્રો આવેલા છે. કેટલાક મંત્રો પદ્યાત્મક શૈલીમાં છે ને કેટલાક મંત્રો ગદ્યાત્મક શૈલી, એટલે કેટલાક કાવ્ય સ્વરૂપે મંત્રો આપેલા છે ને કેટલાક છે ગદ્ય સ્વરૂપે, પાઠ સ્વરૂપે મંત્રો આપેલા છે. ત્યાર પછી યજુર્વેદની મુખ્ય શાખાઓ જોઈએ તો યજુર્વેદની મુખ્ય બે શાખાઓ છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. હવે યાજ્ઞવલ્ક્ય સૂર્ય ઉપાસના કરી ને તેની કૃપાથી યજુર્વેદનું જ્ઞાન મેળવ્યું હતું તે શુક્લ યજુર્વેદ એવું કહેવાય છે. નામ યાદ રાખજો કે યાજ્ઞવલ્ક્ય નામના ઋષિ છે, તેમણે સૂર્ય ભગવાન છે એની ઉપાસના કરી અને તેમની કૃપાથી તેમને શેનું જ્ઞાન મળ્યું? જે યજુર્વેદનું જ્ઞાન મળ્યું તેને શુક્લ યજુર્વેદ એવું નામ કહેવામાં આવે છે, શુક્લ યજુર્વેદ. અને આ શુક્લ યજુર્વેદ છે તેની પાછી બે શાખાઓ છે, કાણવ અને માધ્યંદિન, એ બે શાખાઓ છે. યાદ રાખજો યજુર્વેદની બે શાખાઓ શુક્લ અને કૃષ્ણ યજુર્વેદ, એમાં શુક્લ યજુર્વેદ છે એ યાજ્ઞવલ્ક્ય નામના ઋષિએ સૂર્યની ઉપાસના કરી તેનાથી જે વેદ જ્ઞાન પ્રાપ્ત થયું યજુર્વેદનું એને શુક્લ યજુર્વેદ કહે છે. અને શુક્લ યજુર્વેદની પાછી બે શાખા છે, કાણવ અને માધ્યંદિન. અને જેમણે જ્યારે કૃષ્ણ યજુર્વેદની 4 શાખાઓ પ્રચલિત છે, કૃષ્ણ યજુર્વેદની 4 છે, તૈતરીય, મૈત્રાયણી, કાઠક અને કપિષ્ઠલ કઠ, આ 4 શાખાઓ છે. ત્યાર પછી આપણે યજુર્વેદની સૂક્તિઓ જોઈએ. યજુર્વેદની જેમ આપણે ઋગ્વેદની શક્તિઓ જોઈ સૂક્તિઓ જોઈ કે એકમ સદ વિપરા બહુધા વદંતી, ઈશ્વર એક જ છે પણ લોકો છે એને વિદ્વાનો છે એને અલગ અલગ રીતના જુએ છે. તો આપણે યજુર્વેદની સૂક્તિઓ જોઈએ તો શું કહે છે? અનૃતાત સત્યમ ઉપેતી, આપણે જ મંત્રમાં જોયું હતું અનૃતાતનો અર્થ થાય છે અસત્યથી હું, સત્યમ ઉપેતી અસત્યથી દૂર થઈને હું સત્યને પ્રાપ્ત થાઉં. ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, અમે જે હોમ હવન કરીએ છીએ એનાથી અમારા અંદર જે અશુદ્ધિઓ રહેલી છે એનો તમે નાશ કરો અને જે શુદ્ધિઓ છે એ અમારા આત્માની અંદર શરીરની અંદર એનો ફેલાવો થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એટલે અમે હું અસત્યથી દૂર થાઉં અને સત્યથી નજીક આવું એવી પ્રાર્થના કરે છે. ત્યાર પછી કહે છે મિત્રસ્ય અહમ ચક્ષુષા સર્વાણી ભૂતાની સમીક્ષે, હું મિત્રની દ્રષ્ટિએ સર્વ પ્રાણીઓને જોઉં. સારો મિત્ર હોય તો સારી દ્રષ્ટિએ જોઈ શકાય છે. એટલે ખરેખર આ રીતે ઋગ્વેદ છે આપણે પૂર્ણ કર્યો અને ત્યાર પછી યજુર્વેદ છે એની માહિતી પણ મેં તમને આપી. સંસ્કૃત સાહિત્યના ઇતિહાસનો જ્યારે આપણે પરિચય મેળવીએ છીએ, ઋગ્વેદ અને યજુર્વેદનો પરિચય મેળવો બરાબર, ત્યાર પછી અથર્વવેદ અને જે સામવેદ છે એનો પરિચય આપણે પછી મેળવશું. પહેલાં આપણે મહાકવિ ભાસ એનો પરિચય થોડોક મેળવી લઈએ. આમ તો તમને ખ્યાલ હશે મહાકવિ ભાસ વિશે, થોડો ઘણો ખ્યાલ હોય કે એમને કંઈક રચનાઓ કરેલી છે બરાબર છે. તો મહાકવિ ભાસ જે છે એમને કુલ 13 કૃતિઓ રચેલી છે. કેટલી કૃતિઓ રચેલી છે? 13. મહાકવિ ભાસ છે એમને કવિ કુલગુરુ કાલિદાસે પોતાના પ્રથમ નાટક માલવિકા અગ્નિ મિત્રમાં એવું લખ્યું છે કે પ્રથિત યશસામ ભાસ કવિપુત્ર સૌમિલ સૌમિલ કાદિનામ, એટલે કે એમ કહીને પ્રસિદ્ધ યશવાળા નાટ્યકાર તરીકે ભાસનો ઉલ્લેખ કર્યો છે. એ પછી લગભગ ઈસવીસનની 14મી સદી સુધીમાં સંસ્કૃત સાહિત્યમાં અનેક ગ્રંથોમાં ભાસ અને તેમના દ્વારા રચિત સ્વપ્ન વાસ્તવદત્તમનો ઉલ્લેખ થતો રહ્યો છે, પરંતુ કોઈક કારણથી તેમની આ સંપૂર્ણ કૃતિ પ્રચલનમાંથી બહાર જતી રહી. પરિણામે ભાસના રૂપકોનો નામથી તો પરિચય હતો પણ તેમના ગ્રંથોના પરિચય સંસ્કૃત જગતને હતો નહીં. એટલે ઈસવીસન 1912માં એવું કહેવાય છે કે ઈસવીસન 1912માં પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીએ
मलयालम लिपिमां ताड़पत्र ऊपर हाथथी लखायेला भासना रूपकोनी हस्तप्रतो प्राप्त थई। 1912 प्रोफेसर टी गणपति शास्त्री ने मलयालम लिपि में एटले भाषा में ताड़पत्र, तमने ख्याल छे ते वक्ते कागळ हता ने एटले जे विद्वानों छे पोताना ग्रंथों छे ताड़पत्र ऊपर, ते पछी जे कई ग्रंथों होय के नवलकथाओ होय के नाटकों होय जे पण रचना करे ए ताड़पत्र ऊपर लखता हता। हाथथी लखेला ताड़पत्रो छे एनी हस्तप्रत એ તેમને પ્રાપ્ત થઈ, એની અંદર ભાષના રૂપકો હતા બધા, તે ઉપરથી દેવનાગરી લિપિમાં સંપાદન કરીને તેમણે એ ગ્રંથો ભાષનાટક ચક્રના નામથી પ્રકાશિત કરાવ્યા। ત્યારથી લુપ્ત થયેલા ભાષના 13 રૂપકો સંસ્કૃત જગતમાં પુનઃ પ્રચલિત થયા। કે પહેલાં ભાષ જ્યારે લખેલા હશે ત્યારથી એની રચનાઓ છે એ અલુપ્ત થઈ ગઈ હતી, પરંતુ 1912ની અંદર પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીએ આ તાડપત્ર એમને મળ્યા અને મલયાલમ લિપિમાં હતા અને જોયું તો એ ભાષના રૂપકો હતા, એટલે તેમણે ફરી વખત આ જે ભાષના રૂપકો જે છે એ ફરી વખત એમને સંસ્કૃતમાં લખાણ કરી અને સંપાદિત કર્યા, અને આ જે 13 નાટકો છે એટલે એને ભાષનાટક ચક્રના નામથી ઓળખવામાં આવે છે। અને આ લુપ્ત થયેલા ભાષના 13 નાટકો છે એ સંસ્કૃત જગતમાં ફરીવાર પ્રસ્થાપિત થયા, પુનઃજીવિત થયા। તમને ખ્યાલ છે કે સંસ્કૃતની અંદર જે મહાકવિ ભાસ હોય, કાલિદાસ હોય, બાણ હોય, શુદ્રક હોય, કોઈ પણ કવિ હોય તો એના જન્મ વિશેની સચોટ માહિતી છે ક્યાંય મળતી નહીં, કારણ કે તે વખતે એ લોકો ક્ષોભ અનુભવતા, પોતાની જન્મ વિશેની કુળ વિશેની માહિતી છે એમના કોઈ પણ ગ્રંથ કે કોઈ પણ રચનામાં જોવા મળતી નહીં। એના કારણે જ અત્યારે આપણને તેના વિશેનો, જીવન વિશેનો પરિચય એ મળતો નથી, પરંતુ તેની અમુક એવી કૃતિઓ હોય એના લીધે આપણે એવું કહી શકીએ કે આ કૃતિઓ છે એની અંદર આવું વર્ણન મળે છે તો આ સમયમાં, આ રાજાના સમયમાં થઈ ગયા હશે। તો હવે આપણે ભાસની કૃતિઓ જે તમને 1 માર્કમાં, 2 માર્કમાં અથવા 4 માર્કમાં પૂછી શકે એવી કૃતિઓ છે ભાસની કૃતિઓ, એના વિશે પરિચય મેળવીએ તો નીચે જે 13 કૃતિઓ આપેલી છે તે ભાસની છે, એ પણ 5 વિભાગમાં વહેંચાયેલી છે। પહેલો વિભાગ છે મહાભારત ઉપર આધારિત, એ રીતના તમારે યાદ રાખવાની છે, મહાભારત ઉપર આધારિત 6 કૃતિઓ છે, રામાયણ ઉપર આધારિત 2 કૃતિઓ, ઉદયન કથા ઉપર આધારિત 2 કૃતિઓ, લોકકથા ઉપર આધારિત 2 રૂપકો અને કૃષ્ણચરિત પર આધારિત 1। હવેમાં પ્રથમ છે મહાભારત કથાનક પર આધારિત રૂપકો, તો દૂતવાક્ય, દૂત ઘટોત્કચ, ઉરુભંગ, પંચરાત્ર, કર્ણભાર અને મધ્યમ્યાયોગ, આ બધી કૃતિઓની અંદર શું લખાણ છે એ બધી જ તમને ચર્ચા કરશું આપણે, તમને હું સમજાવીશ, પરંતુ આપણે પહેલાં જોઈએ કે મહાભારતના કથાનક પર આધારિત રૂપકો। મહાભારત જે છે એની અંદર તમને આમ તો નાટકના નામ જોતા ખ્યાલ આવી જાય કે દૂત વાક્ય એટલે દૂતે બોલેલું વાક્ય, એ નાટક આપણે દૂતવાક્ય નાટક જોઈએ, તો દૂતવાક્ય નાટક છે એ શું છે, એકાંકી છે, મહાભારતની કથા ઉપર આધારિત છે। એની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતે પાંડવો પાસે, પાંડવોના દૂત તરીકે કૌરવોની પાસે જાય છે, કારણ કે યુદ્ધ થવાનું હવે નક્કી છે, તો છેલ્લો શાંતિ સંદેશ લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ કૌરવોની પાસે જાય છે કે યુદ્ધ થશે તો એના પરિણામો ખૂબ જ માઠા આવશે, ઘણા બધા વીર યોદ્ધાઓ છે, વીર સપૂતો છે, એનો તેની યુદ્ધની અંદર નાશ થશે, એના પૃથ્વી ખરેખર એ વીર યોદ્ધાઓ વિહોણી થઈ જશે, એનો આગોતરો ખ્યાલ આપતો એ ઉપદેશ છે શ્રી કૃષ્ણ ભગવાન છે એ કૌરવોની સભામાં લઈને જાય છે, પરંતુ ત્યારે દુર્યોધન છે એની વાત માનતો નથી અને કંચુકી એ શ્રી કૃષ્ણને પુરુષોત્તમ નારાયણ તરીકે ઓળખાવે છે, કંચુકી એટલે એનો સૈનિક જે છે કૌરવોનો તે, ત્યારે દુર્યોધન છે એ ખૂબ જ ગુસ્સે થાય છે અને ઊભો થઈને પરિસભાની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન વાચક એ સૂચન કરે છે, અપમાનવાચક શબ્દો બોલે છે, ત્યારે ખરેખર
कृष्ण भगवान छे पोतानुं विश्व स्वरूप बतावे छे, विराट स्वरूप बतावे छे, अने सुदर्शन चक्र धारी ए भगवान विष्णु जे छे ए विराट स्वरूप धारण करे छे, अने ते जोई अने छेवटे दुर्योधन छे ए छता पण पोतानी हठ छे ए मुकतो नथी, अने ते समये कृष्ण भगवान छे ए पोते त्यांथी सभानो त्याग करे छे के खरेखर आ सभानी अंदर હવે કંઈ પણ એવું રહ્યું નથી કે જે ખરેખર કહેવાલાયક હોય. એટલે કૃષ્ણ ભગવાન છે એ ઘણી વાત કરે છે કે પાંડવોને વારસાઈ હક પ્રમાણેનો ભાગ આપવાનો પ્રસ્તાવ મૂકવે છે. કૃષ્ણ અને દુર્યોધન વચ્ચે ઉગ્ર વાક્યુદ્ધ, વાક્યુદ્ધ એટલે બોલાચાલી પણ થાય છે, અને તેના પરિણામે દુર્યોધન છે એ ભગવાન શ્રી કૃષ્ણનો ખૂબ જ અનાદર કરે છે, અપમાનવાચક શબ્દો બોલાય છે, એનાથી ભગવાન છે એ ગુસ્સે થઈને પોતાનું વિરાટ સ્વરૂપ એ દેખાડે છે. એટલે આ બધી વાત છે દૂત વાક્ય નાટક છે એની અંદર આવશે. દૂત એટલે ભગવાન શ્રી કૃષ્ણ, એ ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી બીજું આપણું નાટક છે દૂત ઘટોત્કચ, જે મહાભારત ઉપર છ નાટકો છે આધારિત. એમાં પહેલો દૂત વાક્યનો પરિચય જોયો, ત્યાર પછી બીજું નાટક છે દૂત ઘટોત્કચ. ઘટોત્કચને દૂત તરીકે પાંડવો કૌરવો પાસે મોકલે છે એની આખી વાત છે આની અંદર. કે આ એકાંકીની અંદર કવિકલ્પના અનુસાર ભીમ હિડિંબાનો પુત્ર ઘટોત્કચ શ્રી કૃષ્ણનો દૂત બનીને એમનો સંદેશો કૌરવોને આપે છે. આથી આ નાટકનું નામ દૂત ઘટોત્કચ છે. યાદ રાખવાનું પાછું, ભીમ અને હિડિંબાનો પુત્ર એનું નામ છે ઘટોત્કચ. હવે આ એકાંકી છે, આના આરંભમાં શું હોય છે કે એક સૈનિક આવીને ધૃતરાષ્ટ્રને જણાવે છે કે કૌરવો દ્વારા અભિમન્યુની નિર્દય હત્યા થઈ છે. શું કહે છે, આ પાઠ પણ ભણવામાં આવે છે 10મા ધોરણની અંદર, કે કૌરવોએ અભિમન્યુની નિર્દય હત્યા કરી છે. તમને ખ્યાલ જ છે કે અભિમન્યુ છે કોનો પુત્ર છે, 5 પાંડવો જે હતા, કોણ કોણ 5 પાંડવો હતા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુળ. આ જે 5 પાંડવો હતા એમાં ભીમ અને હિડિંબાનો પુત્રનું નામ ઘટોત્કચ, અને અર્જુન અને કૃષ્ણ ભગવાનની બહેન છે સુભદ્રા, એ બંનેના પુત્રનું નામ છે અભિમન્યુ. તો સુભદ્રા, જ્યારે અભિમન્યુ સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એ યુદ્ધના 7 કોઠા જે હોય છે એમાં 6 કોઠા વિંધવાની, એટલે 6 કોઠામાંથી જ્યારે શત્રુઓ એ રીતનું એ આખું ષડયંત્ર રચે, એ ચક્રવ્યૂહ રચે, તો એમાંથી 12 કઈ રીતના નીકળવું એ 6 કોઠા વીંધવાની વાત છે. એ જ્યારે સુભદ્રા સૂતી હોય છે ત્યારે માતાના ગર્ભમાં જ અભિમન્યુને એ સંભળાવી હોય છે. તે ખરેખર 7મો કોઠાની જ્યારે વાત કરતા હોય છે ભગવાન શ્રી કૃષ્ણ, ત્યાં સુભદ્રા જાગી જાય છે અને 7મો કોઠો કેવી રીતના વીંધવો એ જ્ઞાન અભિમન્યુને પ્રાપ્ત હોતું નથી. એટલે ખરેખર આ વાત કૌરવો જાણે છે, તો તેનો ફાયદો ઉઠાવી અને એ કૌરવો છે એક અભિમન્યુને 6 કોઠા એટલે 6 ચક્રવ્યૂહની અંદર ફસાવા માગે છે. પણ એમાંથી અર્જુનનો પુત્ર અભિમન્યુ બહાર નીકળી જાય છે અને 7મા કોઠાના ચક્રવ્યૂહની અંદર તે ફસાય છે, અને ત્યારે ખરેખર વીરગતિ પામે છે. તો એના શોકથી અર્જુન જે છે એ ખૂબ જ ક્રોધી થઈ ગયો હોય છે, અને એ સંદેશો છે એ ખરેખર શ્રી કૃષ્ણ ભગવાન ઘટોત્કચને લઈને મોકલે છે કૌરવોની સભામાં, કે અર્જુનનો પુત્ર અભિમન્યુ એટલે અર્જુનના એક જ પુત્ર અભિમન્યુનો વધ થયો છે, તો અર્જુન આટલો ક્રોધી થયો છે, એની આવી અવસ્થા છે, ખૂબ જ દુઃખી છે, અને ખરેખર હવે એ સૂર્યના આગમન સમયે કાલે અર્જુન છે તમારી ઉપર કાળ બનીને ત્રાટકશે. તો હવે છેલ્લી આજ્ઞા છે કે તમે સમજી જાઓ તો વધારે સારું, યુદ્ધ રોકી દો. પરંતુ કૌરવો છે માનવા તૈયાર થતા નથી, અને તે વખતે કૃષ્ણ ભગવાન ઘટોત્કચને એવો પણ સંદેશો કહેવાનું મોકલે છે કે જો એક પુત્રના અવસાનથી વીરગતિથી અર્જુનની આવી દિશા થઈ હોય તો હે ધૃતરાષ્ટ્ર, તમારા તો 100 પુત્રો છે, તો તમારી કેવી દશા થશે. એટલે ખરેખર આ બધી વાત છે એ શ્રી કૃષ્ણ ભગવાન ઘટોત્કચને કહે છે કે તું દૂત તરીકે જા અને ધૃતરાષ્ટ્રની જ કૌરવોની જે સભા છે તેની અંદર જઈને કહે. તો આ એકાંકી સ્વયં કલ્પિત નવસર્જન છે,
એટલે ભાષે રચેલું છે. મહાભારતની અલ્પ પ્રચલિત એવા ઘટોત્કચના પાત્રને અહીં ઉપસાવ્યું છે. ટૂંકી જ વાત આવે છે ઘટોત્કચની આ મહાભારતની અંદર. તો ઘટોત્કચની વીરતા સામે દુર્યોધનનો અહંકાર અને રાજા તરીકેની તેની ખુમારીનું સચોટ નિરૂપણ થયું છે. અહીં વીરરસની જમાવટ ભાવકને સ્પર્શી જાય તેવી છે. આ પાઠ તમે વાંચજો, 10મા ધોરણની અંદર છે દૂધ ઘટોત્કચનો. કે ખરેખર તે વખતે કૌરવોની સભાની અંદર ઘટોત્કચ જે છે એ પોતે એવી વીરતા સાથે આ સંદેશો જે છે એ આપે છે એ ખરેખર ખૂબ મહત્ત્વની વાત છે. એટલે આ પાઠ જે છે એ રીતના પણ ખૂબ જ ઉપયોગી છે. અને તમે 10મા ધોરણની અંદર જે પાઠ છે એ વાંચો ત્યારે ખરેખર એની અંદર કથાવસ્તુ છે થોડીક અલગ પ્રકારની છે, અને આપણે જે આ નાટકની અંદર કથાવસ્તુ છે તે પણ અલગ પ્રકારની છે. થોડુંક લે પણ થોડુંક ધ્યાન રાખજો કે આપણા નાટકની અંદર ખરેખર સંદેશો એ મૃત્યુથી વિલાપ થાય છે અને તે 100 પુત્રોના મૃત્યુથી એમની કેવી સ્થિતિ થશે એ હમણાં મેં તમને વાત કરી એમ કે કૃષ્ણ ભગવાન દૂત સ્વરૂપે જે ઘટોત્કચ ને સંદેશો પાઠવવાનું કહે છે કે પિતામહ ધૃતરાષ્ટ્રને કે એક પુત્રના મૃત્યુથી જો ખરેખર અર્જુનની આવી દશા થઈ હોય તો 100 પુત્રના મૃત્યુથી એ ધૃતરાષ્ટ્રની કેવી દશા થશે એ પણ ખૂબ મહત્ત્વની વસ્તુ છે, એટલે યાદ રાખજો. ત્યાર પછી હવે આપણે આ લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ. તો આ લેક્ચરની અંદર જે આપણે ભણ્યા એ ખાસ યાદ રાખવાનું કે દૂત ઘટોત્કચ, દૂત વાક્ય એ બે નાટકો છે એનો અભ્યાસ આપણે કર્યો, શેના પર આધારિત છે. મહાભારત કથાનક પર આધારિત છે કે મહાભારત જે છે એની અંદર 6 ટોપિક છે, 6 નાટકો છે. દૂત વાક્ય, દૂત ઘટોત્કચ, ઉરુભંગ, પંચરત્ન, કર્ણભાર અને મધ્યમ વ્યાયોગ. એટલે એ બધી વસ્તુ છે ખાસ યાદ રાખવાની, કોણ કોનો પુત્ર છે કે પાંડુરાજા મહારાજા શાંતનુ હતા, જે હસ્તિનાપુરના રાજા હતા, મહારાજ શાંતનુના પુત્રો છે પાંડુરાજા અને કોણ છે ધૃતરાષ્ટ્ર અને પાંડુરાજા છે તેમના પુત્રો છે. ત્યાર પછી ધૃતરાષ્ટ્ર છે એના 100 પુત્રો છે, એ કૌરવો તરીકે ઓળખાય છે, અને પાંડુરાજા છે તેમના 5 પુત્રો છે. કયા કયા? યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, અર્જુન, સહદેવ અને નકુલ. હવે એમાંથી આપણે જોઈએ છીએ કે અર્જુન છે એનો પુત્ર હોય છે અભિમન્યુ. એટલે આ બધા નામ છે ખાસ યાદ રાખવાના છે તમારે. હવે આવતા લેક્ચરમાં મળશું.